આંગણવાડીમાં નવી આવેલ કામગીરી સુપોષિત માતા સ્વસ્થ બાળકી યોજનાની કામગીરીમાં પડતી મુશ્કેલીમાં વર્કર બહેનોને થતી માનસિક હેરાનગતિ જેની અસર રોજિંદી કામગીરી ઉપર પડતી હોય જેનો સરકાર કક્ષેથી નિર્ણય લેવા બાબતે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી છે દરેક લાભાર્થીની ઓનલાઈન યોજના કરવામાં આવી રહી છે તમામની રજાઓ પણ રદ કરવામાં આવી છે છેલ્લા પંદર દિવસથી આંગણવાડી કે આંગણવાડીના બાળકો પ્રત્યે પૂરતું ધ્યાન અપાતું નથી સવારે થી રાત્રિના નવ વાગ્યા સુધી સીડીપીઓ મુખ્ય સેવિકા અને આંગણવાડી વર્કરો પાસે ફરજીયાત કામગીરી લેવામાં આવે છે જેનો આંગણવાડીના બાળકો અને આઈસીડીએસ યોજનાને નુકસાન થઈ રહ્યું છે અને નજીવા વેતન આપીને વર્કર બહેનોનું માનસિક શારીરિક શોષણ થાય છે તમામ કામગીરી હમ અમારા હક માંગતે હે નહી કિસી ભીખ માંગતે અમારી માંગે પૂરી કરો નારી શક્તિ જિંદાબાદ અમારું શોષણ બંધ કરો નારા જુનાગઢ હતા હેલ્પરો દ્વારા કામગીરી ચાલુ રાખવામાં આવી હતી આગામી દિવસોમાં માંગણીઓ નહીં સંતોષાય તો ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નિયોજા હેઠળ દસ દિવસના ધરણા કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે અને આજનો પ્રોગ્રામ અમારો ધારણાનો નવ થી બાર અને સરકાર શ્રી મામલાદાર સાહેબની કચેરીએ અમે ધારણા તરીકે અહીંયા ઉપાસમાં ઉતરા છે અને આ અમારો નિર્ણય જો સરકાર સાંભળવામાં નહી આવે અમારી ઓગણીસ જેવી કામગીરી છે એને ધ્યાનમાં લેશે તો અને નહીં ધ્યાનમાં લે તો આનાથી પણ ઉગ્ર આંદોલન કરી અને અમે હડતાલ ઉપર ઉતરવાના છે દસ દિવસની ધારણા ઉપર અમે જવાના છે અને ખાસ નમ્ર વિનંતી છે કે આજનો અમારો પ્રોગ્રામ છે એમાં ધ્યાન દે અને આંગણવાડીનું શોષણ થતું અટકાવે અને આ હરેલા મોબાઈલ આપ્યા છે એ હરેલા મોબાઈલ પાછા લે એવી અમારી ખાસ નમ્ર વિનંતી છે અને અમારી આંગણવાડીમાં શોષણ થતું બંધ કરાવે અને તમામ કામગીરીઓ અમારા ઉપર જ જોડવામાં આવે છે તો આ કામગીરીઓ એટલી ખાસ અમારી નમ્ર વિનંતી છે કે આ અમારી પાસે તમામે તમામ કામગીરી લેવામાં આવે છે ને એ લેવાનું બંધ કરે અને અમારું શોષણ થતું અટકાવે નહીતર અમે હજી આ ઉગ્ર આંદોલન કરશું અને હડતાલમાં જાશું એવી અમારી ખાસ નમ્ર વિનંતી છે સરકારશ્રી ને કે આજનો અમારો પ્રોગ્રામ છે એ ખાસ નમ્ર વિનંતી સાંભળે એવી અમારી ખાસ નમ્ર વિનંતી છે જય